નમસ્કાર મિત્રો ફરી પાછું હાર્દિક સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જાણીશું ભારતમાં થયેલા યુદ્ધોની મહત્વપૂર્ણ માહિતી જે તમને જનરલ નોલેજ સામાન્ય જ્ઞાન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોન દબાવવાનું ના ભૂલતા ચાલો વિડિયો શરૂ કરીએ તો મિત્રો ભારતમાં થયેલા યુદ્ધમાં પ્રથમ યુદ્ધ આવે છે કલિંગનું યુદ્ધ તે ઈસવીસન બસો અને એકસાઠ પૂર્વ થયું હતું તેમાં જીત છે તે અશોકની થઈ હતી અને હાલ છે તે કગીલના રાજાની થઈ હતી તે પછી બીજું આવે છે તરાઈનું પ્રથમ યુદ્ધ તો મિત્રો તરાઈનું પ્રથમ યુદ્ધ છે તે અગિયારસો અને એકાણુંમાં થયું હતું તેમાં જીત છે તે પૃથ્વીરાજની થઈ હતી અને હાલ છે તે મોહમ્મદ ગોરીની થઈ હતી તે પછી આવે છે તરાઈનું બીજું યુદ્ધ મિત્રો તરાઈનું બીજું યુદ્ધ છે તે અગિયારસો અને બાણુંમાં થયેલું હતું તેમાં જીત છે તે મોહમ્મદ ગોરીની થઈ હતી અને હાલ છે તે પૃથ્વીરાજની થઈ હતી તે પછી આવે છે પાનિપતનું પ્રથમ યુદ્ધ મિત્રો પાનિપતનું પ્રથમ યુદ્ધ છે તે પંદરસો અને છવ્વીસમાં થયું હતું તેમાં જીત છે તે બાબરની થઈ હતી અને હાલ છે તે ઇબ્રાહિમ લોદીની થઈ હતી તે પછી આવે છે ખાનવાનું યુદ્ધ મિત્રો ખાનવાનું યુદ્ધ પંદરસો અને સત્યાવીસમાં થયું હતું તેમાં જીત છે તે બાબરની થઈ હતી અને હાર છે તે રાણા સાંગાની થઈ હતી તે પછી આવે છે ચંદેલીનું યુદ્ધ મિત્રો ચંદેલીનું યુદ્ધ છે તે પંદરસો અને અઠ્યાવીસમાં થયું હતું તેમાં જીત છે તે બાબરની થઈ હતી અને હાલ છે તે મેદની રાયની થઈ હતી તે પછી આવે છે ધાધરાનું યુદ્ધ મિત્રો ધાધરાનું યુદ્ધ છે તે પંદરસો અને ઓગણત્રીસમાં થયું હતું તેમાં જીત છે તે બાબરની થઈ હતી અને હાલ છે તે અફઘાનીઓની થઈ હતી તે પછી આવે છે ચોસાનું યુદ્ધ ચોસાનું યુદ્ધ છે મિત્રો પંદરસો અને ઓગણચાલીસમાં થયું હતું તેમાં જીત છે તે શેરસાહ સુલની થઈ હતી અને હાલ છે તે હુમાયુની થઈ હતી તે પછી આવે છે કનોજનું યુદ્ધ મિત્રો કનોજનું યુદ્ધ છે તે પંદરસો અને ચાલીસમાં થયું હતું તેમાં પણ જીત છે તે શેરસાહ સુલની થઈ હતી અને હાલ છે તે હુમાયુની થઈ હતી તે પછી આવે છે પાનિપતનું બીજું યુદ્ધ તો મિત્રો પાનીપતનું બીજું યુદ્ધ છે તે પંદરસો અને છપ્પનમાં થયું હતું તેમાં જીત છે તે અકબરની થઈ હતી અને હાર છે તે હેમુની થઈ હતી તે પછી આવે છે તાલિકોટનું યુદ્ધ મિત્રો તાલિકોટનું યુદ્ધ છે તે પંદરસો અને પાસાઠમાં થયું હતું અને તેમાં વિજયનગર સામ્રાજ્યનું પતન થયું હતું તે પછી આવે છે અલ્દી ઘાટીનું યુદ્ધ મિત્રો હલ્દી ઘાટીનું યુદ્ધ છે તે પંદરસો અને છોતેરમાં થયું હતું તેમાં જીત છે તે અકબરની થઈ હતી અને હાર છે તે મહારાણા પ્રતાપની થઈ હતી તે પછી આવે છે પ્લાસીનું યુદ્ધ મિત્રો પ્લાસીનું યુદ્ધ સત્તરસો અને સત્તાવનમાં થયું હતું તેમાં જીત છે તે રોબર્ટ ક્લાઇવની થઈ હતી અને હાર છે તે સિરાજુદ્ધ લોદાની થઈ હતી તે પછી આવે છે પાનિપતનું ત્રીજું યુદ્ધ મિત્રો પાનીપતનું ત્રીજું યુદ્ધ છે તે સત્તરસો અને એકસઠમાં થયું હતું આમાં જીત છે તે અહમદ શાહ અબલાદીની થઈ હતી અને હાર છે તે મરાઠા પેશવા બાલાજી બાલાજીરા બાજીરાવની થઈ હતી તે પછી આવે છે બક્સરનું યુદ્ધ મિત્રો બક્સરનું યુદ્ધ છે તે સત્તરસો અને ચોસઠમાં થયું હતું આમાં જીત છે તે અંગ્રેજોની થઈ હતી અને હાલ છે તે મીર કાસિમની થઈ હતી તે પછી આવે છે ખુદાનું યુદ્ધ મિત્રો ખુદાનું યુદ્ધ છે તે સત્તરસો અને પંચાણુંમાં થયું હતું આમાં જીત છે તે મરાઠાઓની થઈ હતી અને હાલ છે તે નિજામની થઈ હતી તે પછી આવે છે પ્રથમ સ્વતંત્ર સંગ્રામ યુદ્ધ મિત્રો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ યુદ્ધ છે તે અઢારસો અને સત્તાવનમાં થયું હતું આમાં જીત છે તે અંગ્રેજોની થઈ હતી અને હાલ છે તે ભારતીય રાજાઓ અને ક્રાંતિકારીઓની થઈ હતી તે પછી આવે છે ભારત અને ચીન યુદ્ધ જે ઓગણીસો અને બાસઠમાં થઈ હતી આમાં છે તે ભારતે કેટલોક ભાગ છોડવો પડ્યો હતો તે પછી આવે છે ભારત અને પાકિસ્તાનનું પ્રથમ યુદ્ધ જે ઓગણીસો અને પાસાઠમાં થઈ હતું તેમાં જીત છે તે ભારતની થઈ હતી અને હાલ છે તે પાકિસ્તાનની થઈ હતી તે પછી આવે છે ભારત અને પાકિસ્તાનનું બીજું યુદ્ધ જે ઓગણીસો એકોતેરમાં થયું હતું તેમાં પણ જીત ભારતની થઈ હતી અને હાલ છે તે પાકિસ્તાનની થઈ હતી તે પછી આવે છે ભારત અને પાકિસ્તાનનું ત્રીજું યુદ્ધ જે ઓગણીસો અને નવ્વાણુંમાં થયું હતું તેમાં પણ જીત છે તે ભારતની થઈ હતી અને હાલ છે તે પાકિસ્તાનની થઈ હતી તો મિત્રો આ તો આજનો વિડીયો જેમાં આપણે જાણ્યા ભારતમાં થયેલા અત્યાર સુધીના બધા યુદ્ધો વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો કેવો લાગ્યો છે તે મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા મળીશું ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ